નમસ્કાર, સ્વાગત છે ન્યૂઝ પોઈન્ટમાં. સમાચારોની સાથે હું છું વિશાલ. સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર. સરહદી વિસ્તારની કેનાલોમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો લાખણી મામલતદાર કચેરીએ પહોંચી માંગ કરી. થરાદ દિયોદર લાખણીમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતો ઢોલ સાથે પહોંચ્યા મામલતદાર કચેરી. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર ન રહેતા નગરસેવકોમાં નારાજગી. ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ ભારે નારાજગી સાથે ચીફ ઓફિસરની બેદરકારી સામે કર્યા આક્ષેપ. પાલનપુર ડમ્પિંગ સાઇટ હટાવવા રહીશોએ આરોગ્ય મંત્રીને કરી રજૂઆત. ડમ્પિંગ સાઇટ નહીં હટે તો ઉપવાસ આંદોલન કરવાની આપી ચીમકી. બનાસકાંઠામાં અકસ્માતોનો સિલસિલો યથાવત. થરાદ સાંચોર હાઇવે પર પીલુડા નજીક બાઇક ચાલકને ટ્રેલરે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યું. હવે સમાચાર જોઈએ વિગતવાર. બનાસકાંઠાના દિયોદર લાખણી અને થરાદ પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ઢોલ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો લાખણી મામલતદાર કચેરીએ પહોંચી ધરણા ઉપર બેઠા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર લાખણી અને થરાદ પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાના અને કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશનના તમામ 5 પંપિંગ સ્ટેશન ચાલુ કરવાના અનેક વાયદાઓ બાદ કોઈ જ પરિણામ ન આવતા લાખણી દિયોદર અને થરાદ પંથકના ખેડૂતો પંપિંગ સ્ટેશન ચાલુ કરવા અને કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ઢોલ વગાડતા લાખણી મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા હતા. ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને તત્કાલિક પંપિંગ સ્ટેશન ચાલુ કરી પાણી છોડવાની માંગ સાથે મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેઠા છે. ખેડૂતોનું કહેવું છે કે રવિ સિઝન શરૂ હોવા છતાં તેઓ કેનાલમાં પાણી ન હોવાને કારણે વાવેતર કરી શક્યા નથી. એક બાજુ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવ્યા છે, પણ પાણી વગર વાવેતર શક્ય નથી. જો તાત્કાલિક પાણી નહીં છોડાય તો તેઓ તેમના ધરણા ચાલુ રાખશે અને જ્યાર સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાર સુધી અહીં જ બેસી રહેશે. અત્યારે લાખણી તાલુકાની અંદર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. સુજલામ સુફલામ કેનાલ કોરી ભટ પડી છે. 5 તાલુકામાંથી 2 તાલુકાને પાણી મળે છે. 3 પંપિંગ ચાલુ કર્યા છે. 5 પંપિંગ ચાલુ કરવાનો સરકારનો વાયદો હતો. ગુજરાત સરકારના મંત્રીઓ બોલ્યા હતા કે ખેડૂતોને ટૂંક સમયની અંદર પૂરતું પાણી આપવામાં આવશે. પાણી નથી આપ્યું. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર બિયારણ અને ડીઝલ લાવ્યા. ખેડૂતોએ ખેડ કરી છે. અત્યારે ખેડૂતો દેવાદાર છે. ક્યાંક વ્યાજેથી લાવ્યા તો ક્યાંક સોનાના દાગીના મૂકીને પૈસા લાવ્યા છે. ખેડૂતોની મુશ્કેલી દાડે દાડે વધી રહી છે. અત્યારે લાખણી મામલતદાર કચેરીએ ધરણા ઉપર ખેડૂતો બેઠા છે. અમારે પોચે પોચ પંપિંગ સ્ટેશન ચોગાથી ચાલુ કરવાના છે, કારણ કે આજની બેઠેલી સરકારે પોચે પોચ પંપિંગ સ્ટેશન ચાલુ કરવાનું અમને આશ્વાસન આપેલું હતું. અત્યારે 3 પંપિંગ સ્ટેશન ચાલુ કરેલા છે. શેવાળાના ગામડા સુધી પાણી પહોંચતું નથી, એટલે સરકાર તાત્કાલિક પોચે પોચ પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. સિહોરીના વિઠલોદ ગામેથી ગાંજાના 10 છોડ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા SOG પોલીસે રૂપિયા 71,500 નો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. બનાસકાંઠા SOG પોલીસે રૂપિયા 71,500 નો મુદ્દા માલ કબજે કર્યો. બનાસકાંઠા SOG પોલીસે ફરી એકવાર ગાંજાના છોડ સાથે એક ઇસમની અટકાયત કરી હતી, જેમાં શિહોરીના વિઠલોદ ગામેથી રૂપિયા 71,500ના ગાંજાના છોડ સાથે એક ઇસમને બનાસકાંઠા SOG પોલીસે ઝડપી પાડી NDPS એક્ટ મુજબ શિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા SOG પોલીસ શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે વિઠલોદ ગામે રહેતા વેલાજી ઠાકોર પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘર પાસે માદક પદાર્થ ગાંજાના છોડોનું વાવેતર કરી વેચાણ કરે છે, જેને લઈ SOG પોલીસ બનાસકાંઠાએ રેડ કરતા ગાંજાના કુલ 7.150 કિલોગ્રામના 10 છોડ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઇસમનું નામ પૂછતા પોતે પોતાનું નામ વેલાજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. સદરે પકડાયેલા ઇસમ પાસેથી માદક પદાર્થ ગાંજાના છોડ સહિત કુલ રૂપિયા 71,500 નો મુદ્દા માલ કબજે લઈ ઇસમ વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ શિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરમાં ક્રૂરતાપૂર્વક 74 પાડા ભરેલી ટ્રક ઝડપાઈ છે. ટ્રક સાથે ડ્રાઈવર ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. રાજસ્થાનના અજમેરના નસીરાબાદથી પાડા ભરેલી ટ્રક ગુજરાતમાં નંદાસન લઈ જવાતી હતી. જે બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ પાલનપુર નજીકથી પસાર થતી ટ્રકને રોકાવી પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. નસીરાબાદ અજમેરથી ગુજરાતના નંદાસન 74 નંગપાડા ભરેલી ટ્રક જઈ રહી હોવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળી હતી, જેથી જીવદયા પ્રેમીઓએ પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીક બાતમીવાળી ટ્રક નંબર GJ01JT4422ને રોકાવી અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેથી પોલીસ સ્થળ પર આવી ગઈ હતી અને ટ્રકમાં તલાશી લેતા 74 પાડા ક્રૂરતાપૂર્વક ભરેલા હતા અને તેમના માટે પાણી કે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા કરેલી નહોતી અને પાસ પરમિટ પણ નહોતી, જેથી જીવદયા પ્રેમી હિમાલય કુમાર રમેશભાઈ મલોસિયાને પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ટ્રકના ડ્રાઈવર નિશારભાઈ મહંમદભાઈ શેખ રહે કાકોશી સિદ્ધપુરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુરના એરોમા સર્કલ નિવાસી કલેક્ટર ટ્રાફિકમાં ફસાતા ગાડીમાંથી નીચે ઉતરી 15 મિનિટમાં ટ્રાફિક ખુલ્લું કરાવ્યું હતું. ટ્રાફિક ખુલ્લું કરાવવા ગાડીમાંથી નીચે ઉતરતા આજુબાજુથી પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો. પાલનપુર એરોમા સર્કલ એક ટ્રક ખૂટવાતા ટ્રાફિક જામ થયું હતું, જેના પગલે નિવાસી કલેક્ટર ટ્રાફિકમાં ફસાતા ગાડી સાઈડમાં કરી પોતે જ ટ્રાફિક ખુલ્લું કરાવી વાહન વ્યવહાર કાર્યરત કરાવ્યો હતો. બનાસકાંઠા નિવાસી કલેક્ટર એટી પટેલે સોમવારે પોતાના હનુમાન ટેકરીથી કલેક્ટર ઓફિસ તરફ જઈ રહ્યા હતા તે સમયે એરોમા સર્કલ પાસે એક ટ્રક ખોટવાયેલો હોવાથી ટ્રાફિક જામ થયો હતો, જેમાં નિવાસી કલેક્ટરની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ હતી, જેથી કલેક્ટર પોતાની ગાડી વીજ કંપની ઓફિસ બહાર પાર્ક કરી પોતે ગાડીમાંથી નીચે ઉતરી ટ્રાફિક ખુલ્લું કરાવવા લાગી ગયા હતા. જેની જાણ પોલીસને થતાં પોલીસ સ્ટાફ એરોમા સર્કલથી દોડી આવ્યો હતો અને ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક ખુલ્લું કરાવવા લાગી ગયા હતા, જેથી નિવાસી કલેક્ટર દ્વારા 15 મિનિટના સમયગાળામાં ટ્રાફિક ખુલ્લો કરાવી વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો. કલેક્ટરને ગાડીમાંથી નીચે ઉતારી ટ્રાફિક ખુલ્લો કરાવતા જોઈ આજુબાજુ ઉભેલા લોકો પણ કલેક્ટરની કામગીરી બિરદાવી હતી. બનાસકાંઠા સરહદી વિસ્તારની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આંતરે દિવસે કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગણાતા વાવ તાલુકાની બરડવીની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. રાધાનેસડા ડિસ્ટ્રીબ્યુટર નર્મદા કેનાલમાં બરડવી ગામની સીમમાં કસ્ટમ રોડની બાજુમાં કેનાલમાં ભંગાણ સર્જાયું હતું. બરડવી સીમમાંથી પસાર થતી રાધાનેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું હતું. છાસવારે ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતોએ કેનાલની નબળી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. કેનાલોમાં હલકી કક્ષાની કામગીરીના લીધે વારંવાર ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેતા સરકાર દ્વારા આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકવા માટેની માંગ કરવા ઉઠી છે. રૂની ખાતે ચાલી રહેલ શ્રી ભાગવત કથાની પૂર્ણાહુતિ પ્રસંગે આયોજક જયદેવભાઈ બારોટનું સન્માન પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના પાવનધરા રૂની ખાતે શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ગામની પાવનધરામાં કલયુગના ક્લેશોમાંથી મુક્ત કરનારી, પિતૃઓના ઉદ્ધાર કરનારી તેમજ ભક્તિ અને મુક્તિ આપનારી શ્રીમદ ભાગવત કથા સરિતા બ્રહ્મભટ્ટ બાબુલાલ છગનજી પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કારતક સુદ પાંચમને મંગળવાર તારીખ 9/11/2021 થી તારીખ 16/11/2021 સુધી બપોરે 2 થી સાંજે 6 કલાક સુધી આયોજન કરેલ છે, જેમાં શ્રી ભાગવત કથાની પૂર્ણાહુતિ પ્રસંગે આયોજક જગદેવભાઈ બારોટ તેમજ પરિવારનું બનાસકાંઠા જિલ્લા બ્રહ્મભટ્ટ યુવક મંડળના પ્રમુખ ડોક્ટર રાજેશ કે બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ બાબરસિંહ બ્રહ્મભટ્ટ, મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, સંગઠન મંત્રી શૈલેષભાઈ બારોટ, મંત્રી એડવોકેટ રાજેશભાઈ બારોટ, હરેશભાઈ બારોટ તેમજ હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આયોજકો દ્વારા યુવક મંડળના હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. ખૂબ જ સુંદર માહોલમાં ભક્તજનો એક કથાનું રસપાન કર્યું હતું. તો હવે વાત કરીશું ડીસાની. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર ન રહેતા ભાજપના ચૂંટાયેલા સદસ્યો દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરાઈ હતી. મોટેભાગે પાલિકામાં ચીફ ઓફિસર હાજર હોતા નથી, જેથી છેલ્લા કેટલાય સમયથી ખુદ ભાજપના જ કોર્પોરેટર તેમજ વિવિધ સમિતિના ચેરમેનો તેઓને ચીફ ઓફિસર મળતા નથી અને તેઓની રજૂઆતો વોર્ડના કામો પણ થતા નથી તેવો આક્ષેપ ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે ડીસા નગરપાલિકા કચેરીમાં ભાજપના કોર્પોરેટરો કમ્પાઉન્ડમાં બેસી પોતાનું બળાપો કાઢ્યો હતો. નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢે જણાવ્યું હતું કે પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી છેલ્લા કેટલાય સમયથી અનિયમિત છે. તેઓ વિવિધ બહાના હેઠળ પાલિકામાં આવતા નથી, જેથી પ્રજાના કોઈ પણ કામો થતા નથી, તેઓ પાલિકાના સભ્યોને પણ મળતા નથી. આજે ભાજપના અનેક કોર્પોરેટરો નગરપાલિકામાં શહેરમાં ઈંડાની અને માંસ મટનની લારીઓ અંગેની રજૂઆત કરવા એકત્ર થયા હતા, પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાથી આ મુદ્દે કોઈ રજૂઆત થઈ શકી નહોતી. ચીફ ઓફિસર છેલ્લા ઘણા સમયથી અનિયમિત જ છે. તેઓ કોઈ દિવસ નગરમાં ક્યાંય આંટો મારવા જતા નથી. છેલ્લા ઘણા સમયથી પાલિકાના વિવિધ વિસ્તારો, સોસાયટીઓ, શેરીઓ, બજારોમાં સફાઈ કામ થતું નથી કે કચરો લેવાનો વાહનો પણ આવતા ન હોય. દિશાની અંદર જાહેર માર્ગ ઉપર આમલેટની લારીઓ, નોનવેજ આ બધું બંધ કરાવવા માટે આજે અમે ડીસાના સભ્યો ભેગા થયેલા. ચીફ ઓફિસર અવારનવાર મળવા માટે આવીએ પણ ચીફ ઓફિસર અનિયમિત છે, જે મળતા નથી. ડીસાની અંદર કોઈ દિવસ તે પોતે રાઉન્ડ મારીને ડીસાની શું પરિસ્થિતિ છે એનું પણ ધ્યાન રાખતા નથી. બજારની અંદર, શહેરીઓની અંદર, સોસાયટીઓની અંદર છેલ્લા કેટલાય દિવસથી કચરાના ઢગ પડ્યા છે. ટાઈમસર કચરાની ગાડીઓ આવતી નથી. આ બધી રજૂઆત કરવા આજે અમે ભેગા થયેલ. સમાચારોમાં આગળ નજર કરીશું તે પહેલા રોકાઈશું એક બ્રેક સુધી. વધુ સમાચાર જોઈશું તે પહેલા અત્યારે રોકાઈશું એક બ્રેક સુધી.
વેલકમ બેક. આગળના સમાચારો પર હવે નજર કરીશું. પાલનપુરમાં ડમ્પિંગ સાઇટ હટાવવા રહીશોએ આરોગ્ય મંત્રીને ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર નગરપાલિકામાં આવેલી ડમ્પિંગ સાઇટથી આજુબાજુની સોસાયટીઓના રહીશોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા સોસાયટીના રહીશોએ ભેળા મળી ગાંધીનગર ખાતે પહોંચી આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તાકીદ કરી. યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુરમાં 45 નંબરમાં સર્વે નંબર પર પાલિકા દ્વારા શહેરનો ધન કચરો, વેસ્ટ મટીરીયલ, મૃત પશુઓ અને દરેક વસ્તુનો પાછલા 40 વર્ષથી કચરો નાખવામાં આવે છે. આરોગ્યમંત્રીને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે પાલનપુર નગરપાલિકાને આ જગ્યા કચરો નાખવા માટે ફાળવાઈ ન હોવા છતાં અહીં કચરો નાખવામાં આવે છે. કલેક્ટર દ્વારા સદરપુર સર્વે નંબર 85 પૈકીની 15 એકર જમીન આ હેતુ માટે ફાળવી છે, પરંતુ નગરપાલિકા તે જગ્યા પર કચરો ટ્રાન્સફર કરવાને બદલે અહીં જ ગેરકાયદેસર રીતે કચરો નાખે છે, જેથી અવારનવાર રોગચાળો ફેલાય છે. ઉપરાંત કચરાનો નાશ કરવા માટે રાત્રિના સમયે આગ લગાડવામાં આવે છે, જેના કારણે ઝેરી ધુમાડો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન ફ્લોરાઇડ, સાયનાઇડ, વિનાઇલ ફ્લોરાઇડ સમગ્ર વિસ્તારમાં ફેલાવાના કારણે રહીશોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. રામપુરા ગામથી માલણ દરવાજા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયેલ છે. અગાઉ રહીશો દ્વારા 2019 અને 2021માં કલેક્ટરને રજૂઆત કરતા આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી સદંતર બંધ કરવા, ઘન કચરો હટાવી લેવા આદેશ કરાયો હતો. આ રજૂઆત કર્યા પછી પણ આ ડમ્પિંગ સાઇટનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આજરોજ ડીસાના દીપક હોટલ પાસે રોડ પર ઉભેલા એક્ટિવા ચાલકને રિક્ષા ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતા ઘટના સ્થળે જ રિક્ષા ચાલક અને લોકો વચ્ચે હંગામો સર્જાયો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાઈવે વિસ્તારોમાં માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે થતા અકસ્માતોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસામાં પણ વારંવાર હાઈવે વિસ્તારમાં સર્જાતા અકસ્માતમાં ત્યાં સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આજરોજ ડીસાના દીપક હોટલ પાસે ઊભા રહેલા એક્ટિવા ચાલકને પાછળથી રિક્ષા ચાલકે જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત કરી રિક્ષા ચાલક ફરાર થતા દીપક હોટલ પાસે સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને કલાકો સુધી દીપક હોટલ પાસે રિક્ષા ચાલક અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થતા હંગામો સર્જાયો હતો. તે બાદ રિક્ષા ચાલકે અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર અર્થે લઈ જવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ગઢથી બહુશરાજી જવા પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું. બહુશર યુવક મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી નિયમિત રીતે પગપાળા સંઘનું આયોજન કરાય છે. જય બહુશરના નાદથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું. પાલનપુર તાલુકાના ગઢથી બહુશરાજી બહુચર માતાજીના સ્થાનકે પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું. છેલ્લા 14 વર્ષથી પરંપરાગત રીતે બહુચર યુવક મંડળ ગઢ દ્વારા ગઢ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરેથી સંઘનું પ્રસ્થાન કરી પગપાળા બહુચર માતાજીના મંદિર બહુચરાજી ખાતે કાર્તિક પૂર્ણિમાએ દર્શન કરે છે. આજથી 14 વર્ષ અગાઉ પૂનમ ભરવા જતા યુવાનો દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 14 વર્ષથી નિયમિત રીતે દિવાળી બાદ માતાજીના સોળે શણગાર સજેલા રથડા સાથે માઈ ભક્તો નાચતા ગાતા મા આદ્યશક્તિ બહુચરના દર્શન કરવા પગપાળા જાય છે. ગઢ ખાતે કાર્યરત બહુચર યુવક મંડળ અને ભૂટકા પરિવારના સંયુક્ત ઉપક્રમે માતાજીનો રથ બહુચરાજી જવા માટે પ્રયાણ કરે છે, જેમાં આજરોજ ગઢ ખોડિયાર માતાજીના મંદિરેથી સાંજના સમયે માતાજીના રથનું પ્રસ્થાન થયું હતું. 100થી પણ વધારે માય ભક્તો પગપાળામાં બહુચરના દર્શન કરવા રથ સાથે પ્રયાણ કર્યું હતું. બહુચર યુવક મંડળના શાંતિભાઈ ભૂટકા અને અશોકભાઈ સાળવી તેમજ ભૂટકા પરિવાર દ્વારા પગપાળા સંઘમાં જોડાતા તમામ માય ભક્તો માટે રહેવા જમવા સહિતની સુંદર સગવડ કરવામાં આવી છે. આજે નીકળેલા પગપાળા સંઘમાં જય બહુચરના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું. પદયાત્રીઓ બોરમારી બહુચર જય જય બહુચરના નાદ સાથે બહુચરાજીમાં બહુચરના ચરણોમાં શીશ ઝુકાવવા પ્રયાણ કર્યું હતું. અમે ગઢથી બહુચરાજી લગભગ 14 વર્ષથી જઈએ છીએ. આ 14મું વર્ષ છે. અમારી સાથે આજુબાજુના ગામના લોકો જોડાય છે અને અમારા ગામની પબ્લિક જાય છે. એમ કરીને લગભગ 125 આજુબાજુ પબ્લિક દર વખતે ચાલતી જાય છે. અમને માતાજીની અસીમ કૃપાથી કોઈ તકલીફ થતી નથી અને માતાજી અમારે સાથ પૂરો સહકાર આપે છે. ડીસાના ડુવા ગામે દબાણ કરેલ રસ્તો કલેક્ટરના હુકમથી ખુલ્લો કરાતા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડીસા તાલુકાના ડુવા ગામે ખેતરમાં જવાના રસ્તા પર ગામમાં રહેતા અમથાજી દેછળાજી ઠાકોર અને અમરસિંહ અમથાજી ઠાકોર દ્વારા રસ્તા વચ્ચે દબાણ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને ડુવા ગામના શંકરજી હઠાજી ઠાકોર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવા માટે ડીસા મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતા અરજદાર દ્વારા નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસ કરાતા
નાયબ કલેક્ટર શ્રી દ્વારા અરજદાર તેમજ દબાણ કરનારની રજૂઆત સાંભળી રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરાતા, જેથી ડીસા તાલુકા મામલતદાર સાથે તલાટી કમ મંત્રી અને સરકાર ઓફિસરની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેને લઈને ટુવા ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા કલેક્ટરશ્રી તથા ડીસા નાયબ કલેક્ટર સહિત વહીવટી તંત્રનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો. અને હું એવું કહેવા માગું છું કે જો કાયદાની રીતમાં કે ખેડૂતોને જો આવી તકલીફ પડતી હોય રસ્તા બાબતમાં તો ચાલતું નથી, ન્યાય તો સાચો જોઈએ. બરાબર, આજની તારીખમાં જો સરકારે અમને પણ ન્યાય આપ્યો છે આ રસ્તા માટે, જો સરકારે જો આજે સાચી ન થઈ હોત ને તો અમને આ રસ્તો મળતો ન તો એના બદલે હું ખૂબ ખૂબ આભાર માનું સરકારનો. બરાબર, પાડોશી અમારા અમરસિંહભાઈ હતા અમથાજી, એમને આજે એમને પાસે મને એમ કીધું કે તમે રસ્તો તમારો કાયદાને તમે લઈ લો. વર્ષો જૂનો જે રસ્તો હતો વડવાઓનો રસ્તો હતો, તે અમુક પાર્ટી દ્વારા એમને દબાણ કરીને બંધ કરેલો હતો. પછી અમે કેસ મામલતદાર સાહેબ જોડે કેસ લડ્યા અને પછી આગળ જતાં અમે કલેક્ટર સાહેબે અમને હુકમ આપી અને અમને સાચો ન્યાય આપ્યો છે અને અત્યારે અમને જે પાર્ટી પોતે રસ્તો પાસો અમે હુંપરત કરેલો છે. વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદ સાંસુર હાઈવે પર બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગતરોજ સુઈગામ હાઈવે પર એક ટ્રેલરે પલટી મારી હતી, ત્યારે રાત્રિના સમયે થરાદ સાંચુર હાઈવે પર પિલોડા નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું. પિલોડા પાટિયા પાસે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં 108 અને થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. તો આ સાથે જ બુલેટિનમાં આટલું જ. વધુ અને મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહેશો ન્યૂઝ પોઈન્ટ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.